झगमग शहर में चालू शुरू थई चूकी है। हवे आपणे आवी रह्यो छे जे आवनारो त्यौहार छे ए जे चंडी पड़वानो त्यौहार ने त्यां सुरतीओ में एक स्पेशल खासियत मिठाई छे जे खावामां आवे छे। आपणे आजे मौजूद छे ठाकोर मिठाई में ज्यां अलग अलग प्रकारनी घारीनो समावेश करवामां आव्यो छे। सौथी पहला जे परंपराओ छे आपणी बदाम पिस्ता जे परंपरा छे कि भाई पहला बे घारीनी समावेश करवामां आवती हती कि बदाम पिस्ता छे अने केसर पिस्ताओनो जे समावेश करवामां छे। फूल ड्राई फ्रूट होय छे, ઘી હોય છે, પ્યોર વેરાયટીઝ અને ક્વોન્ટિટી મેન્ટેન કરવામાં આવે છે ને આજકાલના જે યુવાનો છે, યુવા પેઢી છે, એના માટે પણ ચોકલેટ મીઠાઈનો સમાવેશ કરવામાં આવે છે જેમાં એક ચોકલેટનો ટેસ્ટ છે જે યુવાનોમાં પણ બાળકોમાં પણ જે આવનારી પેઢીઓમાં પણ એટલો ટોલ ઘારીનો જે રીતિ રિવાજ છે એ જળવાઈ રહે। હવે આપણે વાત કરીશું ગોલ્ડ ઘારી જેમાં ઉપર ગોલ્ડનો વર્ક કરીને એ ગોલ્ડ ઘારી સમાવેશ કરવામાં આવે છે। લોકો આ જે આની તરફ જે વળી રહ્યા છે ગોલ્ડ ઘારી તરફ એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર અહીં ઠાકોર મીઠાઈમાં જોવા મળી રહ્યો છે ને જે ઘારીઓ છે એ શુદ્ધ ઘી અને બેસ્ટ આરોગ્યનું જે બાબતની જે કાળજી છે એ ખૂબ જ રાખવામાં આવે છે। આપણી સાથે ઉપસ્થિત છે વિશ્વ વાત કરશું કે કેવી રીતે આ ઠાકોર મીઠાઈમાં એક ન્યૂ ઇન્વેન્શન કરવામાં આવ્યું છે ગોલ્ડ ઘારી, શું કહેશો એ બાબત? નહીં, ગોલ્ડ ઘારી એક આ વખતે નવું ઇન્વેન્શન છે। ગોલ્ડ રિસ્પોન્સ જેન્યુઅનલી બહુ સારો છે, લોકોને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપતા કરીએ છે। બેઝિકલી ઘારી સ્ટાર્ટ થઈ ત્યારે માવા ઘારી એકદમ પ્લેન હતી, પછી પિસ્તાને કેસરનો સમાવેશ થયો, પછી યંગ જનરેશનને ઘારીના આપણે તહેવારમાં બાંધી રાખવા માટે ચોકલેટની ઘારીનું ઇન્વેન્શન કર્યું, ને હવે કોર્પોરેટ્સ ને સારી સારી જગ્યાએ સોશિયલાઇઝિંગમાં ગોલ્ડ ઘારીનો સમાવેશ કર્યો છે જેનો રિસ્પોન્સ ઘણો સારો છે। બનાવવામાં આવે છે ને કેટલો સમય જાય છે આ ઘારીની પ્રિપેરેશન તમે ક્યારથી શરૂ કરી દીધી છે? ને ઘારીની પ્રિપેરેશન હંમેશા દશેરાના નેક્સ્ટ ડેથી જ ચાલુ થાય। ઘારીનું કામ બેઝિકલી ઓર્ડર્સથી જ હોય છે ને એ રીતે જ આપણે રૂટીન સ્ટાર્ટ રાખીએ છીએ। ગોલ્ડ ઘારીમાં અમે શું કર્યું છે કે કેસર બદામ પિસ્તાની ઘારીને વધારે એક્સક્લુઝિવ, વધારે ડ્રાયફ્રૂટ્સવાળી બનાવી છે કે ભાઈ એક ગોલ્ડનો મહિમા જળવાઈ રહીને એની ઉપર છે ને આપણા સોનાના વરખ
એ ચિપકાવવામાં આવ્યા છે કે જેનાથી એનો જે રૂચ રિચ લુક આવે તે આવે. ઉપર ડ્રાય ફ્રૂટ્સ ને કેસર સ્પ્રિંકલ કરીએ છીએ કે જે એને ઓર એન્હાન્સ કરે એની બ્યુટી, ને એનું પેકિંગ આપણે એકદમ ગોલ્ડના બોક્સ જેવું જ રાખ્યું છે. કોવિડ પેન્ડેમિક રહ્યું, બધાની લો ઇમ્યુનિટીના કારણે ઘણી બધા લોકો આપણે વચ્ચે નથી રહ્યા, અને હવે જે ઘારી છે પ્યોર આપણે આરોગ્ય માટે ખૂબ જ બેસ્ટ ગણાતી મીઠાઈઓ છે, તો તમે કેવી રીતે આરોગ્ય? જો ટુ બી ઓનેસ્ટ, થોડુંક એક તમને લાઇટ આપી દઉં કે ઘારી બેઝિકલી સેના લીધે થઈ છે. ઘારી એકચ્યુઅલી ઇમ્યુનિટી માટે જ બનાવવામાં આવી છે. તાંતિયા તોપેની સેના જ્યારે અહીંયા સુરતની નજીક હતી ત્યારે દેવશંકરભાઈ ઘારીવાળા, એમણે આ ઘારીનું ઇન્વેન્શન કર્યું છે. એમાં બેસન એટલે પ્રોટીન, ડ્રાય ફ્રૂટ્સ એટલે એ તમને ઓર હેલ્ધી કરે, ઘી જે બોડી માટે ફાઇટ કરવા માટે જોઈએ, તો એ બધી જ વસ્તુથી આપણે ઘારી બનાવી ને એમણે એ સેનાને ફોરવર્ડ કરેલી કે એ સેનાની સ્ટ્રેન્થ ને બધું જળવાઈ રહે. તો ટુ બી વેરી ઓનેસ્ટ, ધીસ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. શુગરનો કોમ્પોનન્ટ ડેફિનેટલી છે, પણ એના બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે ધોઝ આર વેરી ગુડ ફોર હેલ્થ. ને જે અસલનું માપ હતું ત્યારથી અત્યારના માપમાં શુગરમાં સારું એવો કાપ મુકાઈ ગયો છે, બિકોઝ બીમારીઓ ઘણી વધી ગઈ છે. એટલે ડાયાબિટીસને બધું ધ્યાનમાં રાખીને શુગર ફ્રી ઘારીઓનો પણ રિસ્પોન્સ એટલો જ સારો હોય છે, ને શુગર ફ્રી ઘારીઓ પણ બનાવી છે. સો ઇટ ઇઝ જેન્યુઇનલી અ ગુડ પ્રોડક્ટ ફોર હેલ્થ, એન્ડ આપણા સુરતીઓ માટે એક સારો તહેવાર છે, એને લોકો પ્રેમથી મનાવે ને એની મજા કરે, એ જ આપણી બધાની શુભકામના. ચંડી પડવા નિમિત્તે તમે સુરતીઓને શું સંદેશ આપશો? બસ સ્ટે હોમ, એન્જોય ઘારી, એન્ડ ટેક કેર. માસ્ક, સેનિટાઈઝર, આ બધી વસ્તુનું ધ્યાન રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો. કોઈક જગ્યાએ લાંબા બધા ભેગા થાઓ, પણ એમાં બી કાળજીથી ભેગા કરો, ને જે કોવિડ ચાલ્યું ગયું છે એને બસ કોઈક બી અંશ પાછું નહીં આવે એની પૂરી કાળજી કરો. વાત કરી તેઓ જણાવ્યું કે કેવી રીતે આ ઇતિહાસ છે અહીં પણ આજે દોરાવવામાં આવી રહ્યો છે, લોકો આ ઇતિહાસને ફોલો કરી રહ્યા છે. પરંપરા છે ઘારી ખાવાની, એ પણ અહીં ફોલો અને મેન્ટેન કરવામાં આવે છે. તો હવે આપણે વાત કરીશું અહીં જે ઉપસ્થિત ગ્રાહકો છે, જ્યાં ઠાકોર મીઠાઈમાં એક ઘારી ખરીદવા આવ્યા છે. કેટલા વર્ષો એ લોકો જૂના છે ને કઈ પ્રકારનો સ્વાદ ઠાકોર મીઠાઈની અહીં જોવા મળે છે. આપણી સાથે ગ્રાહક ઉપસ્થિત છે. જી સર, તમારું નામ? મારું નામ જીતુભાઈ કોલસાવાળા. કેટલા વર્ષ ચંડી પડવાનો દિવસ આવી રહ્યો છે, તહેવાર આવી રહ્યો છે, લોકો ચાંદની નીચે બેસીને ઘારીનો જે મહાપર્વ છે એ ઉજવતા હોય છે. તમારી ઘારી કયા કયા દેશમાં જાય છે, કયા કયા એરિયામાં જાય? અમારી ઘારી છે સુરતથી મુંબઈ જાય છે, પછી દરેક વેપારીમાં અમે આપીએ છીએ, અને અને જે બી ઘારી ખાય છે ટેસ્ટ કરે છે તો એમ જ કહે કે અપ ટુ ડેટ.